વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ ક્લાસનો આ ફર્સ્ટ લેક્ચર છે ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 3 થી 9 સુધી ઇંગ્લિશ સબ્જેક્ટ બનીને આવે છે એનો આજે આપણે રિવિઝન કરવાના છે કારણ કે ઇંગ્લિશ ગ્રામરમાં જ્યાં સુધી બનીએ ત્યાં સુધી ગ્રામરમાં કોઈ પરિવર્તન આવતું નથી એ પાંચમામાં ભણીને આવ્યા હોય છઠ્ઠામાં ભણીને આવ્યા હોય સાતમામાં ભણીને આવ્યા હોય આઠમામાં ભણીને આવ્યા હોય કે નવમામાં હોય જેમ 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 આપણા વર્ગો છે કે આગળ વધતા જાય એમ ગ્રામરમાં યુનિટ પ્રમાણે એનો ઉમેરો થતો હોય છે પરંતુ આજે આપણે આ ફર્સ્ટ લેક્ચરની અંદર પુનરાવર્તન રૂપે આજે સૌ પ્રથમ આપણે નાઉન પ્રોનાઉન અને ટુ બીના રૂપનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો મિત્રો સૌ પ્રથમ તો આપણને નાઉન એટલે શું એન્ડ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ નાઉન તો મિત્રો નાઉનનો ગુજરાતી મીનિંગ થાય છે સંજ્ઞા અથવા તો નામ હવે ગુજરાતીમાં પણ આવે છે કે સંજ્ઞા કોને કહેવાય અને નામ કોને કહેવાય તો જ્યારે આપણો જન્મ થાય છે અને આપણી પહેચાન આપણી ઓળખાણ માટે આપણા મમ્મી પપ્પા હોય આપણી ઓળખાણ માટે નામ આપતા હોય છે બાળકનું નામ પડતા હોય છે રમેશ છે મુકેશ છે દિનેશ છે હિતેશ છે રીતા છે મીના છે ગીતા છે ત્યાર પછી કોઈ પણ પ્રાણીને ઓળખવા માટે પણ નામ પ્રયોજાયેલું હોય છે વસ્તુને ઓળખવા માટે પણ આ નામ પ્રયોજાયેલું હોય છે તો નામની વ્યાખ્યા થાય છે પ્રાણી પદાર્થ વસ્તુ કે વ્યક્તિને ઓળખવા માટે વપરાતો શબ્દ તો ફરીથી નાઉન ની ડેફિનેશન છે એટલે કે સંજ્ઞા નામ પ્રાણી પદાર્થ વસ્તુ કે વ્યક્તિને ઓળખવા માટે વપરાતો શબ્દ જેને આપણે નામ તરીકે ઓળખીશું ગુજરાતીમાં જેને આપણે સંજ્ઞા કહીએ છીએ નેક્સ્ટ છે પ્રોનાઉન આ બધું આપણે ભણીને આવેલા છીએ તો પ્રોનાઉન એટલે શું પ્રોનાઉન નો મીનિંગ થાય છે ગુજરાતી મીનિંગ છે સર્વનામ તો સર્વનામ કોને કહેવાય એ પણ આપણે ગુજરાતી લેંગ્વેજ બનીને આવેલા છીએ એટલે એની આપણને ડેફિનેશન છે એનો ખ્યાલ છે તેમ છતાંય આપણે આ ડેફિનેશનની વ્યાખ્યા માટે આપણી સમક્ષ એક ઉદાહરણ આપું છું જેથી કરીને પ્રોનાઉનની જે ડેફિનેશન છે એ સ્વયં
આપણને ખ્યાલ આવે કરશે, આપણે જ બોલીશું, બાળકો જ એની જે વ્યાખ્યા છે એ સ્વયં વિચારશે. તો એના માટેનું ઉદાહરણ છે, ગુજરાતીમાં છે કે રામે સીતાને કહ્યું, હું એકલો વનમાં જઈશ. સરળ અહીંયા ઉદાહરણ છે, અગાઉ તમને સમજાવ્યું કે આ સેન્ટેન્સ ની અંદર ચર્ચા કરી કે નામ કોને કહેવાય, તો પ્રાણી પદાર્થ વસ્તુ કે વ્યક્તિને ઓળખવા માટે વપરાતો શબ્દ. તો આ બધામાંથી આ સેન્ટેન્સ ની અંદર, આ વાક્યની અંદર બે વ્યક્તિનો ઉલ્લેખ થયેલો છે, અને એ બે વ્યક્તિ કઈ છે? રામ અને સીતા. તો રામ અને સીતા એ બંને શું છે? નામ છે. આગળ જઈએ તો હવે હું એકલો વનમાં જઈશ તો વનમાં આવીશ નહીં. હું એકલો વનમાં જઈશ તો વનમાં આવીશ નહીં. હું એકલો વનમાં જઈશ, આ કોણ બોલે છે? તો હું એ રામ બોલે છે. અને હું કોના માટે પ્રયોજાય છે? રામના માટે પ્રયોજાય છે. તો વનમાં આવીશ નહીં, તો આ સેન્ટેન્સ પણ કોણ બોલે છે? રામ જ બોલે છે. પણ કોને કહે છે? સીતાને કહે છે. તો વનમાં આવીશ નહીં. તો અહીંયા આ તું એ કોના માટે વપરાયું છે? સીતા માટે વપરાયું છે. તો અગાઉ ડેફિનેશન પ્રમાણે, વ્યાખ્યા પ્રમાણે રામે નામ થયું, સીતા એ નામ થયું. રામે પોતાના માટે હું વાપર્યો, જ્યારે સીતા માટે તું વાપર્યો. તો મિત્રો હવે આ કોની જગ્યાએ હું અને તું એ બંને પ્રયોજાય છે? તમારામાંથી જ આન્સર અંદરથી ઉદ્ભવવો જોઈએ. અમારો લેક્ચર સાંભળતા સાંભળતા તમારામાંથી જ જવાબ ઉદ્ભવવો જોઈએ કે હું એ રામ માટે વપરાયો, તું એ સીતા માટે વપરાયો છે. તો હું અને તું એ બંને નામને બદલે વપરાયા છે. કોને બદલે વપરાયા છે? નામને બદલે વપરાયા છે. માટે આપણે હવે પ્રોનાઉનની ડેફિનેશન, આ સર્વનામની ડેફિનેશન વ્યાખ્યા શું બનશે? લેક્ચર જોતા જોતા દરેકે વિચારી દીધું હશે કે નામને બદલે વપરાતા શબ્દને, એટલે કે હું અને તું આ બંને થાય, વપરાતા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે. તો આ હું અને તું એ બંને ગુજરાતીમાં સર્વનામ થયા. એમ આપણે ઇંગ્લિશમાં ભણીને આવેલા છીએ દરેક વિદ્યાર્થી મિત્ર. તો આપણે ઇંગ્લિશમાં
હું માટે આઈ લઈએ છે, તું માટે યુ લઈએ છે. તો ફક્ત આપણે બે જ આપણે અહીંયા તો એક્ઝામ્પલની અંદર હું અને તું આવ્યા છે, પણ આવા આપણે બીજા ઘણા બધા સર્વનામોનો ઉપયોગ ગુજરાતીમાં કરીએ છીએ. અને એ સર્વનામો જે છે તે હું, તું, તે, અમે, તમે અને તેઓ, આ ગુજરાતીની અંદર સર્વનામો છે. તો આજે આપણે એ જ સર્વનામોની આપણે વાત કરીએ છીએ. I, you, he, she, it, we, you, અને તો મિત્રો કયા સર્વનામો થયા? જેમ ગુજરાતીમાં હું, તું, તે, અમે, તમે અને તેઓ, એ જ સર્વનામો આપણે અંગ્રેજીની અંદર આપણે પ્રયોજવાના છે. તો હવે આ સર્વનામ પછી આઈ, યુ, હી, શી, it, we, you, અને તે, જે આપણે અભ્યાસ કરી ગયા છીએ. પણ પુનરાવર્તન ની વાત કરીએ એટલે કેટલાકને ખ્યાલ હોય છે, કેટલાકને નથી હોતો. તો હવે આપણો આ બીજો પોઈન્ટ છે, ટુબીના રૂપની વાત છે કે કયા સર્વનામની સાથે કયું ટુબીનું રૂપ આવે તે. કારણ કે આ રિવિઝન છે એટલે બધા ટુબીના રૂપો હું આવરી લઈશ. સારા વર્તમાન કાળના એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના, સાદા ભૂતકાળના એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સના, સિમ્પલ ફ્યુચર ટેન્સના એટલે કે સાદા ભવિષ્યકાળના, અને સાથે સાથે પૂર્ણ વર્તમાન કાળમાં વપરાતું એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વપરાતું ટુ બીનું રૂપ હેઝ એન્ડ હેવ. પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને મોડલ ઓક્ઝિલરી વર્બ્સ can, could, shall, should, will, would, may, might, must. આ જે to be ના રૂપો છે એ હવે આ જે આપણે સર્વનામોની વાત કરી એમાં કયા સર્વનામની સાથે કયું to be નું રૂપ આવે છે એ આપણો ઇંગ્લિશનો મિત્રો બેઝિક છે. જો આપણને આ ખ્યાલ ન હોય અને આપણે સેન્ટેન્સ લખવું હોય તો આપણે ઘણી વખત ખોટા પડી જઈએ. એટલે આપણા બેઝિકની અંદર કયા સર્વનામની સાથે કયો ટુબીનું રૂપ આવે છે એનો અવશ્ય મિત્રો જીવંત પર્યંત આપણને યાદ રહેવું જોઈએ. કારણ કે આપણી જે પરીક્ષાની મેથડ છે એની અંદર આ પૂછાતું હોય છે, પ્રોનાઉન ચેન્જિંગમાં પૂછાય. એટલે પ્રોનાઉન ચેન્જિંગ થાય એટલે ઓટોમેટિક ટુ બીના રૂપ છે એમાં પણ પરિવર્તન આવે. એટલે મિત્રો આ શોર્ટ એન્ડ સ્વીટ આ મેથડ છે. તો ટુ બીના રૂપ છે સાદા વર્તમાન કાળના ટુ બીના રૂપ, આઈ ની સાથે એમ, યુ ની સાથે આર, હે,
એની સાથે ઇઝ સીની સાથે ઇઝ ઇટની સાથે ઇઝ વીની સાથે આર યુની સાથે આર દેની સાથે મિત્રો એકદમ સિમ્પલ લાગશે જે હોશિયાર વિદ્યાર્થી મિત્રો હશે એમને તો પુનરાવર્તન સ્વરૂપ છે એટલે સિમ્પલ લાગશે પરંતુ કેટલાય આપણી બધી આંગળીઓ સરખી નથી હોતી એટલે જે વિદ્યાર્થી મિત્રોને આનો ખ્યાલ ન હોય એને આ પુનરાવર્તન થઈ જશે ત્યાર પછી આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના એટલે કે સાદા ભૂતકાળ સાદા ભૂતકાળના ટુ બીના રૂપ છે વોઝ આઈ વોઝ યુ વર હી વોઝ શી વોઝ ઇટ વોઝ વી વર યુ વર એન્ડ ધે વર આ સિમ્પલ પાસ્ટ ટેન્સના ટુ બીના રૂપ હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના ટુ બીના રૂપ છે પૂર્ણ વર્તમાન કાળના ટુ બીના રૂપ છે હેઝ અને હેવ પૂર્ણ વર્તમાન કાળના ટુ બીના રૂપ છે હેઝ અને હેવ હવે આ હેઝ અને હેવ એ કયા સર્વનામની સાથે કયું ટુ બી નું રૂપ આવે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ નહીં તો આઈની સાથે કેટલાક મિત્રો હેઝ બોલી દે યુની સાથે પણ હેઝ બોલી દે તો મિત્રો આ બેઝિક છે આમાં આપણને પૂરેપૂરો ખ્યાલ હોવો જ જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ અને હેમમાં આઈની સાથે હેમ યુની સાથે હેમ હેની સાથે હેઝ શીની સાથે હેઝ ઇટની સાથે હેઝ વીની સાથે હેવ યુની સાથે હેવ દેની સાથે હેવ તો આ ટુ બીના રૂપનો ઉપયોગ છે એ ક્યારે ભૂલવાનો નથી ફરીથી રિપીટ કરું છું કે આ ટુ બીના રૂપો જે તે સર્વનામની સાથે જીવંત પર્યંત યાદ રાખવાના છે કારણ કે ઇંગ્લિશમાં ગ્રામરમાં કોઈ ચેન્જ હોતું નથી નેક્સ્ટ આવે છે આપણે પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ તો પૂર્ણ ભૂતકાળના ટુબીનું રૂપ છે હેવ અને આ ટુબીનું રૂપ એવું છે કે આઈ યુ હી શી ઇટ વી યુ અને ધી આ બધા સર્વનામોની સાથે ટુબીનું રૂપ હેડ જ પ્રયોગે છે એટલે કે આઈ હેડ યુ હેડ હી હેડ શી હેડ ઇટ હેડ We had, you had, અને તે હેડ તો આ પાસ્ટ પરફેક્ટ ટેન્સના ટુ બીના રૂપ હવે સિમ્પલ ફ્યુચર ટેન્સના ટુ બીના રૂપ છે શેલ અને વિલ તો શેલ અને વિલ એ ટુ બી નો રૂપ કયા સર્વનામની સાથે કયું ટુ બી નો રૂપ આવે તો આઈની સાથે આઈની સાથે શેર યુની સાથે વેલ હીની સાથે વેલ સીની સાથે વેલ ઇટની સાથે વેલ બીની સાથે શેર યુની સાથે વેલ અને દેની સાથે વેલ
સિમ્પલ ફ્યુચર ટેન્સના ટુબીના રૂપ છે જેને આપણે મોડલ ઓક્સિલરી વર્બ્સ તરીકે પણ આને ઓળખવામાં આવે છે પ્રશ્ન આગળ જ્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ પછી ટેન્સ લેવાના છે આપણે એ વખતે આપણે જે મૂંઝવણ છે શેલ અને વિલની એની પણ હું સ્પષ્ટતા કરીશ કે આઈની સાથે શેલ વિની સાથે શેલ અને બાકીના જે સર્વનામો છે એ બધાની સાથે આપણે વિલ પ્રયોજાયું છે કેમ પ્રયોજાયું છે એ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ જ્યારે લઈશું ત્યારે આનું સ્પષ્ટીકરણ હશે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ મોડલ ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે જેને આપણે સહાયક ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ એને ઇંગ્લિશમાં હેલ્પિંગ વર્બ્સ પણ કહેવામાં આવે છે કે હેલ્પિંગ વર્બ્સ કારણ કે આ જે સર્વનામો છે એ સર્વનામનો આપણે જ્યારે સેન્ટેન્સ રચીએ છીએ ત્યારે તે મદદરૂપ થાય છે એટલે એને ઇંગ્લિશમાં મોડલ ઓક્ઝિલરી વર્બ્સ લઈશું અને ગુજરાતીની અંદર એને આપણે સહાયકારક ક્રિયાપદ કહીશું તો એ સહાયકારક ક્રિયાપદ કહે તો એ સહાયકારક ક્રિયાપદ છે સહાયક ક્રિયાપદ છે કેમ These are all the model auxiliary verbs. તો અહીંયા હવે આપણને પ્રશ્ન થશે કે અહીંયાના જે ટુબીના રૂપો જે છે એ ટુબીના રૂપો જે સર્વનામો છે એ યોગ્ય સર્વનામની સાથે યોગ્ય ટુબીનું રૂપ વપરાયું છે જ્યારે અહીંયા જે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ કેન કુડ શેલ શુડ વિલ વુડ મે માઇટ અને મસ્ટ આ જે સર્વનામો છે એ આપણા જે પ્રોનાઉન છે આઈ યુ હી શી ઇટ વી યુ અને તે આ બધાની સાથે વપરાય છે કેવી રીતે આઈ કે આઈ કુડ યુ શેર એ પણ હું ડિસ્કસ કરીશ કે સાહેબ અહીંયા તો યુની સાથે વિલ લખ્યું છે તમે શેર બોલ્યા એ પણ હું જ્યારે સિમ્બલ ફ્યુચર ટેન્સ ચલાવીશ ત્યારે તમને હું સ્પષ્ટીકરણ કરીશ યુ શુડ ત્યારથી આઈ વિલ આઈ વુડ પ્રશ્ન થશે ફરીથી સાહેબ આઈ શેલ બોલે અહીંયા આઈ વિલ બોલ્યા છે તો આઈ વિલ આઈ વુડ આઈ મે આઈ માઇટ આઈ મસ્ટ તો આઈની સાથે જેવી રીતે આ બધા જ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થયો છે એ જ રીતે યુની સાથે પણ આ બધા સહાયકારક ક્રિયાપદ હીની સાથે પણ આ સહાયકારક ક્રિયાપદ શીની સાથે પણ આ બધા જ સહાયકારક ક્રિયાપદ ઇટની સાથે પણ વીની સાથે પણ યુની સાથે પણ અને દેની સાથે પણ આ બધા જ સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે એટલે આ આપણે ભૂલવાનું નથી આપણે તમે કદાચ પાંચમા ધોરણમાં ભણીને આવ્યા હશો કે ચેન્જ ધ પ્રોનાઉનનો એક ટેક્સ્ટ પેરેગ્રાફ તમે ભણીને આવ્યા હશો એમાં લખેલું હશે કે આઈ એમ અ પ્યુપિલ Change the pronoun. He in place of I.
એટલે કે આઈ ને બદલે તમે હી વાપરો તો હવે ક્યારે આપણે આ સાચો પડે કે આઈ એમ તો આઈ ને બદલે જ્યારે હી વાપરીએ છીએ ત્યારે હી ઇઝ થઈ જાય છે માટે મિત્રો આ જે ટુ બી ના રૂપો છે એ કયા સર્વનામની સાથે કયો ટુ બી નું રૂપ આવે એનો દરેક મિત્રોને ખ્યાલ હોવો જોઈએ અહીંયા હવે મારે સ્પષ્ટીકરણ કરવાનું છે રિવિઝન છે એટલે ઝડપથી વાત કરી દઉં તો આઈ એ ફર્સ્ટ પર્સન છે એટલે કે પ્રથમ પુરુષ એફ મીન્સ ફર્સ્ટ પી મીન્સ પર્સન ફર્સ્ટ પર્સન અને સિંગ્યુલર સિંગ્યુલર મીન્સ એક વચન ફર્સ્ટ પછી સેકન્ડ સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ થર્ડ પર્સન સિંગ્યુલર હી શી અને ઇટ આ ત્રણે ત્રણ સર્વનામો છે એ ત્રીજા પુરુષ એક વચનના છે જ્યારે ફર્સ્ટ પર્સન પ્લુરલ આઈ નું વી થઈ ગયું સેકન્ડ પર્સન પ્લુરલ યુ નો યુ થયું અને થર્ડ પર્સન સિંગ્યુલર હી શી અને ઇટ એનું આપણે ધ્યેય થઈ ગયું હજુ પ્રશ્ન થશે જે ભણીને આવી ગયેલા છો તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ એ પોતાના માટે વપરાય સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ એ સાંભળનાર માટે વપરાય થર્ડ પર્સન સિંગ્યુલર હી શી અને ઇટ તો થર્ડ પર્સન માટે હી શી અને ઇટ છે તો અહીંયા હી શી અને ઇટ એમાં હી એ નર જાતિ માટે છે શી એ નારી જાતિ માટે છે ઇટ એ નાન્યતર જાતિ માટે છે અને અહીંયા હવે આપણને ખ્યાલ હોવો જોઈએ આગળની ડેફિનેશનનો કે નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવાય છે તો અહીંયા હી શી અને ઇટની સાથે હીને બદલે નર જાતિનું નામ રમેશ મુકેશ દિનેશ હોઈ શકે સીને બદલે નારી જાતિનું નામ એટલે કે રીતા ગીતા અને સીતા હોઈ શકે અને ઈટને બદલે કોઈ પણ પ્રાણી પદાર્થ વસ્તુનો ઉલ્લેખ થઈ શકે જ્યારે અહીંયા ધ્યેય છે તો હી સી અને ઈટનો એ થર્ડ પર્સન આપણો પ્લુરલ છે એ પ્લુરલ ધ્યેય કોને બદલે વપરાય તો એ પણ નામને બદલે વપરાય પણ કયા નામને બદલે વપરાય તો અહીંયા એક વચન નામ કહ્યું કે રમેશ રીટા અને દત્તા તો અહીંયા હવે ધ્યેય છે એ નર જાતિના બહુવચન રમેશ એન્ડ મુકેશ રીટા એન્ડ ગીતા એ પણ હોઈ શકે ત્યારબાદ વસ્તુ છે એ પણ બહુવચનમાં હોઈ શકે આમ બહુવચન નામની સાથે બહુવચન જે નામ હોય એ નામની માટે દે વપરાય અને દેને બદલે બહુવચન નામ પ્રયોગી શકાય એટલે આ આપણો તો પાંચમા છઠ્ઠા અને સાતમાનો હતો બેઝિક છે મિત્રો તો દરેક વિદ્યાર્થી મિત્રને આટલા આપણા જે ટુ બી ના રૂપો છે એ ટુ બી ના રૂપોનો ખ્યાલ હોવો જ જોઈએ આના વિના આપણે ટેન્સમાં ખ્યાલ ન આવે કાળમાં ખ્યાલ ન આવે કારણ કે કયા કાળમાં કયા ટુ બી ના રૂપનો ઉપયોગ કરવાનો છે એ આપણે વન બાય વન એ આપણે ટેન્સ લેવાના છીએ અને એ ટેન્સમાં આ બધાની જરૂર પડે મિત્રો એટલે બહુ ધ્યાન રાખજો
આ જે વિડિયો છે અમારો જે ફર્સ્ટ લેક્ચર છે એ ટુ બી ના રૂપ માટેનો જ છે એટલે તમારી પાસે વિડિયો આવે ત્યારે આને વારંવાર એનો રિપીટ કરતા રહેજો કે આઈ એમ યુ આર એ એચ સી એટ 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 વી આર યુ આર વે આર આમ સિમ્પલ પાસ્ટ ટેન્સના રિપીટ કરો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના પાસ્ટ પરફેક્ટ ટેન્સના સિમ્પલ ફ્યુચર ટેન્સના અને આ મોડલ ઓક્સિલરી વર્બ્સ તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે નામ પ્રોનાઉન અને ટુ બીના રૂપનો આપણે અહીંયા અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે આ પ્રોનાઉન એટલે સર્વનામ એક જ સર્વનામની વાત થઈ કે ભાઈ આ પછી નેક્સ્ટ ટાઈમ બોલે પ્રોનાઉન તો યુ પણ અહીંયા તો હવે આ બધા પ્રોનાઉન્સ આ બધા સર્વનામો છે એટલે હવે આપણે અહીંયા એસ લગાવીએ છીએ એટલે ત્યાં પ્રોનાઉન્સ બની ગયું સર્વનામો બની ગયા તો સર્વનામ અને સર્વનામ એક વચન અને બહુવચન તો એના માટે અહીંયા આપણે શબ્દ પ્રયોજ્યો છે એક વચન માટે સિંગ્યુલર અને બહુવચન માટે આપણે પી એટલે પ્લુરલ આનો ઉપયોગ થયો છે માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્લુરલ વિશે આપણે અભ્યાસ કરીશું કારણ કે એ પણ બેઝિક છે એકવચન અને બહુવચન એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરીશું